અંકિતા મલુપુર ગામની પ્રાથમિક શાળામાં સાવ એકલી આવીને હાજર થઈ. એકલી એકલી હાજર થવા આવી એટલે શાળાના શિક્ષકોએ એના પરિવાર વિશે પૂછ્યું. આમ તો મારા પોતાના કુટુંબમાં તમારે આગળ પાછળ કોઈ નથી. અમદાવાદમાં મામાના સહારે મોટી થઈને ભણી ગણી છું. મજૂર મામાને સમય ના મળ્યો એટલે સાથે ના આવી શક્યા, કહીને અંકિતાએ વાતને પૂરી કરી. બપોરે વિશ્રાંતિના સમયે અંકિતાએ શાળાના આચાર્યને કહ્યું, સાહેબ મારે આ ગામમાં જ મકાન ભાડે રાખીને રહેવું છે. ગામમાં કોઈ ખાલી મકાન હોય તો કહો, હું જોઈ આવું. અંકિતાબેન, ગામમાં મકાન મળવું મુશ્કેલ છે. નાનું ગામ છે ને કોઈની પાસે વધારાનું મકાન હોય એવું મારા ધ્યાનમાં નથી. છતાંય તમે અને નીરુબેન ગામમાં એક ચક્કર મારી આવો, કહીને આચાર્ય સાહેબે આ શાળામાં જ નોકરી કરતા નીરુબેનને ભલામણ કરી. નીરુબેન પોતે નજીકના શહેરથી આવજાવ કરતા હતા. એમણે શાળા બહાર નીકળ્યા પછી કહ્યું, અંકિતાબેન ગામમાં મકાન મળે તો ઠીક છે, નહીતર મારી સાથે શહેરમાં આવી જાઓ. મકાન એ મળી જશે ને આપણે સાથે મારા સ્કૂટર પર આવજાવ કરીશું, પેટ્રોલમાં અડધો ભાગ આપજો. અંકિતાએ નીરુબેનને જોઈએ તો ખરા કહીને ગામની એક શેરી તરફ ચાલવા માંડ્યું. જાણે આ ગામથી પરિચિત ના હોય એક શેરીના મકાન પાસે અટકી ગઈ અંકિતા. એણે નીરુબેનને કહ્યું, આ ખાલી દેખાય એ મકાન મળશે ખરું? વર્ષોથી અવાવર હોય એવું મકાન જોઈને નીરુબેન વિસ્મયતા સાથે બોલ્યા, અંકિતાબેન મને આ ગામમાં આવ્યાને 8 વર્ષ થયા. હું ત્યારથી આ મકાનને બંધ હાલતમાં જોઉં છું. બંને જણ વાતચીત કરી રહ્યા હતા તે બાજુના મકાનમાંથી ગામની આંગણવાડીમાં તેડાગર તરીકે નોકરી કરતી વસંતીબેન નામની સ્ત્રી બહાર નીકળીને બોલી, અરે આવો નીરુબેન, મારે ઘેર ચા પાણી કરવા આવો. અને આ સાથે બહેન કોણ છે? આ અંકિતાબેન આજે જ આપણી શાળામાં હાજર થયા છે. અમે બંને એમના માટે મકાન શોધવા નીકળ્યા છીએ. વસંતી કાકી, આ સામેનું બંધ ઘર કોનું છે? બેન આ ઘર ભાડે લેવાની વાત કરે છે. અરે પહેલા ઘેર આવો પછી બધું કહું, કહીને સ્ત્રી બંનેને એના ઘેર ખેંચી ગઈ. પાણી પાઈને પછી ચા મૂકતા મૂકતા એ સ્ત્રી બોલી, અંકિતા બેન આમ તો આ આખા ગામમાં 3 મકાન જ વધારાના કહી શકાય. એમાં એકમાં તો અમારી આંગણવાડી ચાલે છે, બીજું ચમનના દારૂડિયાનું પાછળની શેરીમાં આવેલું છે, અને ત્રીજું તમે કહ્યું તે નખોદણી ગલી ડોશીનું. ગલી ડોશીનું એ ઘર તો છેલ્લા 15 વર્ષથી તાળું માર્યા વગર જ પડ્યું છે, પરંતુ એની ઓસરીમાં મહેમાન કોરોનાનો ખાટલો ટાળવાની કોઈની હિંમત થતી નથી. નાની ઉંમરમાં જ વિધવા થયેલ એ ગલી ડોશીના આખા કુટુંબને ભરખી ગઈ હતી. 3-3 જવાન દીકરા અને એક દીકરી 7-8 વર્ષના ગાળામાં જ મોતને ભેટ્યા. 2 છોકરાઓ પરણાવેલ હતા, તેમની વહુએ બીજા ઘર માંડ્યું. છેલ્લે ગલી ડોશી મરી ત્યારે મોટા દીકરાની 5-6 વર્ષની છોકરી જીવતી રહી ગયેલી. એને આ ગામનો એક નંબરનો દારૂડિયો ચમન્યો કોણ જાણે ક્યાં ઉપાડીને લઈ ગયો. બધા વાતો કરે છે કે એ છોકરી થોડી ઉંમરલાયક થતા ચમનીએ રહેશ્યા વાડે વેચી દીધી હશે. આવા નખોદિયા ઘરમાં ના રહેવાય અંકિતાબેન. અમદાવાદ જેવા મહાનગરમાં રહીને પીટીસી સુધીનો અભ્યાસ કરેલી અંકિતા સેજે આશ્ચર્ય પામ્યા વગર બોલી, એવું કઈ ના હોય વસંતી કાકી, એ મકાનમાં રહેવાથી મને કઈ નહીં થાય. એ મકાન માટે કોને પૂછવું પડે કાકી? વસંતી કાકી ઘડી પર અંકિતાને જોઈ જ રહ્યા અને પછી બોલ્યા, મને તો તમારો પાડોશ મળશે બેન, પણ એ તો નક્કી છે કે રાત વિરતનું તમારી પાસે કોઈ બેસવાય નહીં આવે, એટલું યાદ રાખજો. નખોદ્યું ઘર છે એટલે કોઈને પૂછવાની જરૂર નથી, છતાંય ગલી ડોશીના પરિવારના સરપંચ છે એમને પૂછી લેજો. સરપંચની મંજૂરી લીધા પછી અંકિતા ઘરને જાતે જ સાફ કરવા માંડી પડી. ઘરના છાપરાના નળિયા ચાલી રહેલ મજૂરી કરતા બમણા પૈસે આપીને મજૂર પાસે ચડાવ્યા. મજૂરી કામ કરતી 2 આધેડ સ્ત્રીઓને માંડ માંડ સમજાવીને લીંપણ માટે તૈયાર કરી. 10-11 દિવસ પછી નખોદણી ગલી ડોશીનું નખોદ્યું મકાન રહેવા લાયક બની ગયું. 6 મહિના પસાર થઈ ગયા. અંકિતાને ના ભૂત ભરખી ગયું કે ના કોઈ દિવસ એને તાવ તરી આવ્યો. શાળામાં 5-7 ધોરણમાં નિયમિત અંગ્રેજી વિષય ભણાવનાર અંકિતા પ્રથમ શિક્ષક હતી. ગામના બાળકો ઘેર ગૃહ કાર્યમાં અંગ્રેજી સ્પેલિંગો લખતા બોલતા હોય તે આશ્ચર્યજનક હતું. અંગ્રેજી ભાષાનું પ્રથમ વાર સુંદર શિક્ષણ જોઈને વાલીગણ રાજીના રેડ થઈ ગયો.
એમાં અંકિતાએ એ નખોદિયા ઘરમાં મફત ટ્યુશનનો વર્ગ શરૂ કર્યો. શરૂ શરૂમાં થોડા બાળકોએ ઘેર આવવામાં ડરતા હતા, પરંતુ એ ડર પણ અંકિતાએ સમજ આપી આપીને દૂર કરી દીધો. અંકિતાની ગામમાં વાહ વાહ થઈ ગઈ. 22 વર્ષની અંકિતા હજી કુંવારી જ હતી. એણે મનુપુર નજીકના ગામની શાળામાં નોકરી કરતા એના જ સમાજના વિનય નામના યુવાન શિક્ષક સાથે લગ્ન કર્યા. એ નખોદિયા મકાનના આંગણામાં જ મોજન સમારંભ યોજાયો. આખું ગામ અંકિતાનું પિયર પક્ષ બન્યું. લગ્નમાં થયેલ ખર્ચ કરતાંય વધારે ચાંદલો અને ભેટ સોગાદ આવ્યા. એકમાત્ર મામાની હાજરી ન હતી એ અંકિતા માટે ઘણી કરુણાજનક પરિસ્થિતિ હતી. લગ્ન પછી 15 દિવસે જ ગામના સરપંચે અંકિતાને કહ્યું, બેન, તમને ધન્ય છે કે તમે આ નખોદિયા મકાનમાં 7-7 મહિનાથી રહી શક્યા છો. તમે તો અમારો સૌનો ભ્રમ દૂર કર્યો. હવે તમને એક વિનંતી છે. ગલી ડોશીની પૂરા 12 વીઘા જમીન 15-15 વર્ષથી એમની એમ પડી છે. ગામ લોકો એમાં ઉગેલું અડકલું ઘાસ વાટતાય ડરે છે. જો તમે એ ખેતરમાં જઈને ટ્રેક્ટર પર બેસીને એકવાર ખેડ કરાવો તો સૌને ડર દૂર થઈ જશે. એમાં કંઈક વાવેતર થશે તો એની ઉપજને આપણે ગામના વિકાસ કાર્યો તેમજ પુણ્ય કાર્યોમાં વાપરીશું. અંકિતાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. રવિવારના દિવસે સરપંચ અને ગામના આગેવાનો સાથે એ ખેતરમાં ગઈ. એક જ શેઢે માથું વાવે એવી 12 વીઘા જમીન જોતા જ અંકિતા બે બાકલી થઈ ગઈ. અનાયાસે જ નીચી નમીને એણે ખેતરની માટીને કપાળે ઘસી એ જ સાથે એ વિચારમાં ગરકાવ થઈ ગઈ. અંકિતાનું આ વર્તન જોઈને સરપંચ સહિત સૌ કોઈ હાજર લોકો અચંબિત થઈ ગયા. સરપંચ તો કહી બેઠા, ખેતીવાડીની બહુ માયા છે બેન તમને. સરપંચના વાક્યથી અંકિતાની તંદ્રા તૂટી. એ મનોમન બોલી ઉઠી, હવે લાંબો વખત નહીં લાગે મામા. બીજા 2 મહિના પસાર થઈ ગયા. ગલી ડોશીના ખેતરમાં સુંદર મોલ લહેરાઈ રહ્યો છે. હવે ગામ લોકોમાં ગલી ડોશીના ઘરની સાથે સાથે એના ખેતરનો ડર પણ દૂર થઈ ચૂક્યો હતો. આવા સમયે ગામ લોકો જેને ગામનો ઉતાર કહેતા હતા એવા ચમના દારૂડિયાએ બપોરના 12 વાગે ગામમાં દેખા દીધી. આધેડ અવસ્થા, વધેલ દાઢી અને સુકાયેલ ચહેરો હોવા છતાં 16 વર્ષ પહેલા ગલી ડોશીની 6 વર્ષની પોતરીને ઉઠાવીને ભાગી જનાર ચમનાને ઓળખતા મોટી ઉંમરના ગામ લોકોને વાર ન લાગી. ગામના ચાપા પાસે સિવાયલેની પાછળ વડના છાયડે ઓટલા પર બેસી રહેલ ચમનાની વાત આખા ગામમાં વાયુ વેગે પ્રસરી ગઈ. આમ તો ચમનાની જીવન કહાણી જ કંઈક અલગ. એ 10 વર્ષનો હશે ત્યારે એના બાપનું ટીબીના રોગથી મોત થયું. ચમનાના બાપના રોગનો ચેપ ચમનાની માને પણ લાગી ચૂક્યો હતો. એ બિચારી 1.5 વર્ષ પછી મૃત્યુ પામી. એકલા પડેલ ચમનાને અમદાવાદ ખાતે રહેતા એના ફુવા એને અમદાવાદ લઈ ગયા. કાળો વાન અને બેઠી તડીનો ચમનો શરીરે અલમસ્ત. અપણ ચમનો ત્યાં સોડાની બાટલીઓની હાથલારી પર હેરફેર કરીને સારી એવી કમાણી કરતો થઈ ગયો. 21 વર્ષનો થયો એ વ્યક્તિ એક મરાઠી યુવતીના પરિચિતમાં આવ્યો. ચમનો યુવતીના પરિવારના લોકોની ધાક ધમકીઓથી ડરેવો ન હતો. એ યુવતીને ચમનો એના ઘરમાં બેસાડીને જ રહ્યો. ડરના માર્યા એના ફુવાએ એને કાઢી મૂક્યો. ચમનો ચાલીમાં મકાન ભાડે રાખીને રહેવા લાગ્યો. એક દિવસ લાગ જોઈને ચમનાની વહુના સગાવાલા આવીને ચમનાની વહુને ઉપાડી ગયા. પછી એનો અતો પતો ના મળ્યો. કોર્ટ મેરેજ તો હતા નહીં, ચમનો શું કાર્યવાહી કરી શકે? ચમનાને યુવતી સાથે સાચો પ્રેમ હતો. એના વિરહમાં એ ભાંગી પડ્યો. અમદાવાદ ઉપર એને નફરત થઈ ગઈ. એ એના વતન મલુપુર પાછો આવ્યો. અહીં એ ખેતી કામમાં પૂરી ખંતથી મજૂરી કરીને પેટ ભરતો હતો. પરંતુ પેલી યુવતીને યાદે એનો પીછો ના છોડ્યો. દારૂથી 10 ગાંવ દૂર ભાગનાર ચમનું ખુદ દારૂડિયો બનીને ઉભો રહ્યો. પાકો દારૂડિયો. એની બધી જ કમાણી દારૂમાં જ વપરાવા લાગી. ચમનાને પોતાનું ઘર હોવા છતાંય એ ગમે ત્યાં પડ્યો રહે. એક દિવસ ભરપૂર પીધેલ હાલતમાં પડતો અખડતો ચમનો ગલી ડોશીના ઘર પાસેથી પસાર થઈ રહ્યો હતો. એના કાને રોકકળ સંભળાય. ગલી ડોશી મૃત્યુ પામ્યા હતા અને 5-6 વર્ષની બાળકી માં માં કરીને ગલી ડોશીના મડદા પર હાથ ફેરવી ફેરવીને રડી રહી હતી. અડોશ પડોશની 7-8 સ્ત્રીઓ જાણે આભડછેડ લાગતી હોય તેમ દૂર ઊભી હતી. એમાંથી એકે એ નાની બાળકીને છાની રાખવાનો પ્રયત્ન નહોતી કરી રહી. દારૂ પીધેલી હાલતમાં ચમનો આ દ્રશ્ય ઘડી પર જોઈ રહ્યો. ચમનાનો નશો ઉતરી ગયો.
એ લથડતી ચાલે આગળ વધ્યું અને બાળકીને ઉચકી લીધી. આજ સ્ત્રીઓએ તો ગલી ડોશીનો કાંધિયો મળી ગયો હોય તેવું લાગ્યું. ધીરે ધીરે 5-10 પુરુષો પણ ભેગા થયા, પરંતુ ગલી ડોશીને કપડાં પહેરાવવાથી લઈને ઠાઠડી બાંધવા સુધીની વિધિ, શહેરમાં રહીને અંધશ્રદ્ધાને દૂર હડસેલી ચૂકેલ દારૂડિયા ચમનાએ જ કરી. સ્મશાનમાં મુખાગ્નિ પણ ચમનાએ જ આપ્યો. સ્મશાન યાત્રામાં લોકલાજે જોડાયેલ ગલી ડોશીના 8-10 પરિવારજનો પણ મુખાગ્નિ આપ્યાની 10 મિનિટ પછી ત્યાંથી નીકળી ગયા. એકલા બેસી રહેલ ચમનાની બંડીના ગજવામાં હજી એક દારૂની બાટલી અકબંધ હતી. ચિતા સળગી રહેવા આવી એ સાથે જ ચમનો ઉભો થયો ને એ જ સાથે એણે બાટલીનો ઘા કર્યો. ચમને દારૂ છોડી દીધો. એણે ગલી ડોશીને ઘર તરફ લોટ મૂકી. ત્યાં 1-2 ડોશીઓ અને 2-3 પુરુષો સલાહ મસલત કરી રહ્યા હતા. આ છોડીનું હવે શું કરવું? ચમનાએ બોલ્યા ચાલ્યા વગર બાળકીને ઉચકી લીધી ને એના ઘર તરફ ચાલવા ચાલતો થયો. ચમનો આખી રાત પડખા ફેરવતો રહ્યો. એણે મનોમન નક્કી કરી લીધું કે આ ગામમાં રહીને દીકરીને મોટી નહીં કરી શકાય. એને જે શહેરની નફરત થઈ હતી એ જ અમદાવાદનો એણે રસ્તો પકડ્યો. ત્યાં એને એક જ સોડા બાટલીનો ધંધો સંભાળી લીધો. નામ વગર દીકરીનું મ્યુનિસિપાલિટીની શાળામાં એણે અંકિતા નામ લખાવ્યું. અનાથ દીકરીનો એ ખરા અર્થમાં મામો બન્યો. પીટીસી કર્યા પછી ઇન્ટરવ્યુમાં પાસ થયેલ અંકિતાએ નોકરીમાં એનું પોતાનું વતન જ પસંદ કર્યું. ચમન મામાની પણ એ જ ઈચ્છા હતી ને. આજે રવિવાર હતો. અંકિતા ખૂબ જ તાલાવેલી સાથે વિવળતાથી મામાની રાહ જોઈ રહી હતી. એણે એના ઘેર 50 જેટલા બાળકોને પણ તૈયાર કરીને રાખ્યા હતા. ચમનો દારૂડિયો વળના ઓટલે બેઠો છે. વાક્ય કાને પડ્યું એ જ સાથે અંકિતાની ખુશી ફૂફાડા મારવા લાગી. થાળીમાં મીઠાઈની સાથે શ્રીફળ, કંકાવટી અને ચોખા તૈયાર જ હતા. ચાલો બાળકો કહીને અંકિતાએ દોટ મૂકી. બાળકોને એટલી જ ખબર હતી કે શિવજીના મંદિરે પ્રસાદ ધરવા જવાનું છે. કિકિયારીઓ સાથી જે બાળકોની સેનાએ પણ અંકિતા પાછળ દોટ મૂકી. અંકિતા બેન આટલી ઝડપે ક્યાં જાય છે? વિચારતા બીજા લોકો પણ જોડાતા ગયા. અંકિતાએ ચમન મામાને ટપાલમાં વડ નીચે બેસવાનું કહેલ હતું. હાથમાં થાળી સાથે ઝડપભેર ચાલી રહેલ અંકિતાએ ચમન મામાની સામે ઊભા રહીને શ્વાસ લીધો. એ સાથે જ એણે મામાના કપાળમાં તિલક કરીને ચોખા જોડ્યા. ચોખાથી પોંખીને એણે મામાના પગે પડીને વંદન કર્યા. અંકિતા બેન, ચમના દારૂડિયાને આવું કેમ કરી રહ્યા છે? એ પ્રશ્ન કોઈ પૂછી ના શક્યું. અંકિતા મામાને શિવાલયે લઈ ગઈ અને ત્યાં શિવજીને પ્રસાદ ધરાવ્યો. મામા ભાણીએ શિવજીની પ્રાર્થના કરી. એ પ્રાર્થનામાં છેલ્લે અંકિતા મોટા અવાજે કહેતી સંભળાય, હે ભોળાનાથ, 16 વર્ષ પછી વતનમાં પાછા ફરેલ અને મારા જીવનનો આધાર બનેલ ચમન મામાને સ્વસ્થ રાખજે. હે ભોળાનાથ, હું નખોદિયા બલીમાની પૌત્રી અંકિતા તમને વિનવું છું કે તમે એ નખોદિયા શબ્દને ગામ લોકોના મોઢેથી વિદાય કર્યો છે. બસ હવે લાજ રાખજે ભોળાનાથ. અંકિતા મામાને લઈને ઘેર પહોંચે એના પહેલા તો વાત એથી બમણા વેગે ગામમાં પ્રસરી ચૂકી હતી કે રાહ જોઈને બેઠેલ વિનયે મામા સસરાના પગે પડીને આશીર્વાદ લીધા અને અંકિતાએ પાણી પાયું. એટલા સમયમાં તો ગામ લોકોની ખાસી એવી ભીડ જામી ગઈ. સૌ કોઈ ખુલ્લા દિલથી એકબીજાને કહી રહ્યા હતા, અંકિતા બેન તો નખોદિયા ગલીમાની પૌત્રી છે. આપણે જેને ચમનો દારૂડિયો કહીને ધિકારતા હતા એ તો અંકિતા બેનનો તરણહાર બન્યો. સૌ કોઈ લાગણીશીલ બની ગયા હતા. સૌ કોઈ ચમનને અચરતા ભરી નજરે જોઈ લેતા હતા. 20 વર્ષથી નાની ઉંમરના બાળકો, કિશોર કિશોરીઓ, તરુણો અને નવી આવેલ વહુઓ તો રીતસરના એમના કુટુંબીજનોના માથા ખાઈ રહ્યા હતા. સતત ચમન અને અંકિતા વિશે પૂછપરછ કરી રહ્યા હતા. અચાનક અંકિતાને પ્રસાદની મીઠાઈ વેચવાનું યાદ આવ્યું. એણે એક યુવાનને કહ્યું, ભાઈ થોડી થોડી બધાને પહોંચાડી દેને. પરંતુ લાગણીથી ભીંજાઈને પ્રેમ ભૂખ્યા બનેલ માનવ ટોળામાંથી અવાજો આવવા લાગ્યા. આખું ગામ ઉમટી પડ્યું છે, આટલી મીઠાઈથી કઈ નહીં થાય. ટ્રેક્ટર લઈને ફટાફટ ઉપડો શહેરમાં. કોણ ગયું ને કોણે પૈસા આપ્યા? પણ 4 કિલોમીટર દૂર આવેલ શહેરમાંથી પોણો કલાકમાં તો 50-1 કિલોગ્રામ જેટલી મીઠાઈ આવી પહોંચી.
ગામના કેટલાય ઘેરથી ચા ભરેલી કીટલીઓ આવવા લાગી. એ ચા અને મીઠાઈઓ તો કેટલાય લોકો વચ્ચેના અબોલાને પણ વારમાં તોડી નાખ્યા. બપોરના 3 વાગી ચૂક્યા હતા, છતાંય કોઈ ખસવાનું નામ નહોતા લેતા. એ જ સમયે બહાર ગયેલા ગામના સરપંચ હાથમાં સાલ અને નાળિયેર સાથે આફડા ફાફડા દોડી આવ્યા. એમણે તો સીધો ચમનાને બાથમાં જ લઈ લીધો અને પછી અંકિતાને પાસે બોલાવીને કહ્યું, દીકરી, 7-7 મહિનાથી તે છાનું રાખ્યું, શું કરું કાકા? જ્યાં સુધી નખોડિયા શબ્દને નેસ્ત નામુદ ના કરું ત્યાં સુધી હું લાચાર હતી, કહીને પોતાના જ પરિવારના સરપંચને અંકિતા પગે લાગી. 2 મહિના પછી તો ગામના ખૂણે ખાચરે રહી ગયેલ વહેમ પણ દૂર થઈ ગયો. અંકિતાની જમીનમાંથી નિર્જલ પાકની આવકમાંથી ગલીમાં પાછળ કારજ થયું અને વધેલ આવક ધર્માદામાં આપવામાં આવી. કારજમાં આખું ગામ જમ્યું. એ નખોદણી ડોશીના કારજના જમણવાર પછી ના કોઈ બીમાર પડ્યું કે ના કોઈને ઉની આંચ આવી. મિત્રો, આપને આ કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને નીચે આપેલું લાલ કલરનું બટન દબાવીને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.